અમદાવાદના કાંકરિયામાં આવેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે શરૂ થયેલા ટેબલ ટેનિસના એશિયા કપમાં બીજા દિવસે ગુજરાતના એકમાત્ર ખેલાડી હરમિત દેસાઈને વિજયી પ્રારંભ બાદ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના કાંકરિયામાં આવેલ ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે શરૂ થયેલા ટેબલ ટેનિસના એશિયન કપમાં બીજા દિવસે ગુજરાતના એકમાત્ર ખેલાડી હરમિત દેસાઈને વિજયી પ્રારંભ બાદ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારતના પુરુષ ખેલાડી અંચન શરત કમલનો પણ પરાજય થયો હતો. સાથે જ વિમેન્સમાં મોનિકા બત્રાએ બંને મેચમાં વિજય મેળવ્યો હતો. સાથે જ કુલ 11 દેશના આશરે 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પણ અમુક નિયમોને જ આધીન જ ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી અને ભારતના 3 ખેલાડીની પસંદગી થઈ હતી, જેમાં ગુજરાતનો એક ખેલાડી હરમિત દેસાઈની પસંદગી થતા પરિવારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. એશિયન કપ મેં પૂરે એશિયા સે 32 પ્લેયર્સ આયે હૈ, જિસમે મેન્સ મેં 16 હૈ ઓર વિમેન્સ મેં 16 હૈ. યે 16 મેન ઓર વુમેન કે પ્લેયર્સ હૈ જો ટોપ રેન્ક પ્લેયર્સ હૈ એશિયન કે, ઓર 11 કન્ટ્રીઝ કે પ્લેયર્સ ઇસ એશિયન કપ મેં પાર્ટિસિપેટ કર રહે હૈ. હર કન્ટ્રી મેં સે જો ક્વાલિફાઈ હુએ હૈ યે જો હૈ ટોપ 16 કે, દો દો હુએ હૈ ચાઇના, જાપાન, કોરિયા, ઇન્ડિયા, દો દો કરકે ઓર એશિયન ઝોન મેં સે ભી એશિયન કોન્ટિનેન્ટ જો હૈ ઉસમે સે ભી એક હુઆ હૈ. હરમિતે ટુર્નામેન્ટ રમવાની સાથે એશિયન કપમાં ભાગ લેનારા પ્રથમ ગુજરાતી ખેલાડી તરીકે રેકોર્ડ નોંધાવ્યો હતો અને પ્રથમ મેચમાં સાઉદી અરેબિયાના અબ્દુલ અઝીઝ અબ્બાદને 11-6, 12-10, 11-7 થી હરાવ્યો હતો. જો કે ત્યારબાદ તેની બીજી મેચમાં ઈરાનના નીમા અલમિયાન સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને હારનો સામનો કરવો પડ્યો હતો. મહત્વની વાત એ છે કે ટુર્નામેન્ટમાં 2 દિવસ અગાઉ તાવમાં પટકાયેલ હરમિત અપૂરતી તૈયારી છતાં શાનદાર દેખાવ કર્યો હતો અને ભારતનું ગૌરવ બતાવ્યું હતું. સાથે ભલે તેની હાર થઈ હોય પણ ભારતીયોએ તેને તાળી પાડી અભિનંદન આપ્યા હતા. ભારતનો મદાર અંચન શરત કમલ પર હતો, પણ તે ગ્રુપ સી ની મેચમાં કોરિયાના લી સાંગસુ સામે હારી ગયો હતો. જો કે ભારતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી મનિકા બત્રાએ ગ્રુપ ડી ની મેચમાં કતારની અયા મોહમ્મદને પરાજય આપ્યો હતો. આ અગાઉ પણ તેણે ઈરાનની નેદા સાહસવરીને 3-0 પરાજય આપ્યો હતો. મેન્સમાં તાઇપેઇનના ચેન ચેન અને ચીનના ટોચના ખેલાડી ફેન જેન્ડોગને વિજય મેળવતા અપસેટ સર્જ્યો હતો, જ્યારે વિમેન્સમાં તાઇપેઇનની ચેન જુએ સિંગાપોરની ફેક તિવાઇનને 3-2 હરાવીને અપસેટ સર્જ્યો હતો. આ અગાઉ રમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની હાજરીમાં એશિયન કપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ ક્યાંક હવે ટેબલ ટેનિસ ગેમનું મહત્વ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદમાં રમાઈ રહેલી એશિયન ટેબલ ટેનિસ કપ 2017માં અલગ અલગ સ્કૂલના બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને સ્કૂલ સંચાલક સાથે વિદ્યાર્થીઓને પણ ટેબલ ટેનિસને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એશિયન કપ જોયો બાળકોએ, એ કપમાં જે બાળકોને જે રૂલ્સ છે એનો પરિચય ખાસ થયો કે બાળકોએ કેવી રીતે રમવું જોઈએ, કેટલા પોઈન્ટની ગેમ હોય ટેબલ ટેનિસની અને બાળકોને કેવી રીતે સામેના પ્લેયરને કેવી રીતે તે હરાવી શકે એ અહીંયા જોવા મળ્યું અમને. અને આવનાર દિવસોમાં અમારા બાળકો છે દિવાન મલ્લુભાઈના, એ અત્યારે અમારી કોચિસ ચાલે છે, પણ તેમ છતાંય અહીંયાથી જોઈને એમને એટલો ફાયદો થયો કે અમારે કેવી રીતે મેચ જીતવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ એના માટે ચાલે. ટેબલ ટેનિસ રમતને જોઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો, સાથોસાથ સ્કૂલ સંચાલકો દ્વારા ખાસ ટેબલ ટેનિસની સ્કૂલમાં કોચિંગ આપવાની પણ વાત કરી હતી. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ.